નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અત્યારે આપણે ધોરણ 12 એસએસએસસી વિષયમાં એક નવા ચેપ્ટરની શરૂઆત કરી દીધી છે, જેમાં છેલ્લે આપણે ભાગ 2 માં ચેપ્ટર નંબર 5 થી આપણે શરૂઆત કરી છે. તો જેમાં આપણે એવી સમજૂતી મેળવી હતી કે પાંચમું ચેપ્ટર કંપનીના સંચાલકોમાં એનો ગુણો ભાર કુલ મળીને 11 માર્ક થાય છે, જેમાં એમસીક્યુ થી માંડીને 4 માર્કના પ્રશ્ન સુધી એક એક બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તો આપણે એમાં ખાસ કરીને બધા જે એક એક પોઈન્ટ જે છે એ ધ્યાનમાં રાખવાના છે. તો છેલ્લે આપણે જોયો હતો પ્રસ્તાવના, તો પ્રસ્તાવનામાં એવા ઘણા બધા એક એક માર્કના પ્રશ્નો હતા જે તમારા માટે ખૂબ જ મહત્વના અને આઈએમપી પ્રશ્ન છે. તો અત્યારે પણ આપણે આ ચેપ્ટરની જે બાકીની પ્રસ્તાવના છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો થોડુંક આપણે એનો રિફર કરી લઈએ, એકવાર માહિતી લઈ લઈએ કે વર્તમાન સમયમાં કંપનીના કદ ખૂબ વિશાળ જોવા મળે છે. તો આવી વિશાળ કંપનીઓના માલિક એ એના સાચા શેરહોલ્ડરો એટલે કે ઇક્વિટી શેરહોલ્ડરો હોય છે. આવા શેરહોલ્ડરો દેશના અલગ અલગ વિસ્તારોમાં દૂર દૂર સુધી ફેલાયેલા હોય છે, એટલા માટે આવા એના માલિક એટલે કે ઇક્વિટી શેરહોલ્ડર પ્રત્યક્ષ રીતે કંપનીનું સંચાલન કરી શકતા નથી. એટલા માટે એ પોતાનામાંથી અમુક વ્યક્તિઓની ચૂંટી કાઢીને એ સંચાલકોની નિમણૂક થાય છે, અને એ સંચાલકો પછી આખું એક સંચાલકોનું મંડળ બને છે, અને એ મંડળ કંપનીનો રોજબરોજનો વહીવટ સંભાળતા હોય છે. તો આ પ્રકારના મંડળ કેવી રીતે, એમાં કેટલા સભ્યો હોવા જોઈએ, એની માટેના સરસ મજાના આપણે એક એક પ્રશ્નો જોયા હતા. ફરી વાર રિફર કરાવું છું, ત્યારે એક પ્રશ્ન હતો કે આવા સંચાલક મંડળની સૌપ્રથમ સભા ક્યારે ભરાવી જોઈએ, કોને યાદ છે? યસ, તો જ્યારે કંપનીની શરૂઆત થાય એટલે કે સ્થાપના થઈ ગયા પછી 30 દિવસની અંદર આવા સંચાલકોની પ્રથમ સભા થવી જોઈએ. ડન. કેટલા દિવસ કીધા છે? 30 દિવસ. હવે હું પ્રશ્ન પૂછું કે ભાઈ આવા સંચાલકોની સભા વર્ષમાં કેટલી થવી જોઈએ? તો યાદ રાખવાનું છે કે ભાઈ આવા જે સંચાલકોની મંડળની સભા છે એ એક વર્ષમાં ઓછામાં ઓછી 4 થવી જોઈએ. કેટલી? 4. તો એક વર્ષની અંદર ઓછામાં ઓછી 4. તો હવે એમાંથી કોઈ સભ્ય આ પ્રકારના મંડળમાં હાજર રહી શકે તેમ નથી, તો શું કરવાનું? તો એના 2013 ના નવા કંપની ધારા પ્રમાણે વિડીયો કોન્ફરન્સિંગ ના માધ્યમથી કોઈ સંચાલક જે છે એ હાજર રહી શકે છે. ડન. પછી પ્રશ્ન એવો પૂછો તમે કે કેટલા સંચાલકો હાજર હોય તો સભા માન્ય ગણવામાં આવે છે? તો એનો જવાબ પણ બધાને યાદ છે, બધાએ સરસ વાંચ્યો છે, પ્રશ્ન પણ લખેલો હતો. તો એનો જવાબ છે કે કંપનીમાં ઓછામાં ઓછા કુલ સંચાલકોમાંથી એક તૃતીયાંશ ભાગના અથવા તો ઓછામાં ઓછા 2 સંચાલકો, 2માંથી જે વધારે હોય બરાબર, તો કંપનીની સભા બોલાવી શકાય છે. અને ત્રીજું કે મંડળની સભા બોલાવતી વખતે કોઈ પણ એક ઓછામાં ઓછો એક સંચાલક છે એ ભારતમાં કેટલા દિવસ સુધી વસવાટ કરેલો હોવો જોઈએ? કોણ જવાબ આપશે? યસ, વેરી ગુડ. કેટલો આવશે? 180 દિવસ. તો એ ભારતમાં 180 દિવસ વસવાટ કરેલો હોવો જોઈએ. તો આપણે અહીંયા સુધીના આટલા સરસ 5-7 જે છે એ એક એક માર્કના પ્રશ્નોનો આપણે અભ્યાસ કર્યો હતો. તો હવે આપણે એ જ પ્રસ્તાવનામાં આગળ વધીએ છીએ. તમને પેજ નંબર 126 ઉપર આપેલું છે. હવે આપણે એક બાબતની ખાસ નોંધ રાખવાની છે કે એમાં પોઈન્ટ કીધો છે પેલો કે
कोई पण संस्थाना अस्तित्व माटे बे तत्व आवश्यक होय छे। विद्यार्थी मित्रों मोस्ट टाइम ये प्रश्न एक मार्क नो पूछातो ज होय छे बीएसक्यू मां। तो अब एक प्रश्न पूछाय ने तो आपणे बधुं भूली जईए કે આવું તો શું હશે કે કોઈ પણ સંસ્થાના અસ્તિત્વ માટે બે આવશ્યક તત્વો કયા છે આપણે લખીને મૂડી અને જમીન લખીએ ને તો એ આવશ્યક તત્વો નથી અહીંયા કંપનીના અસ્તિત્વ માટે બે આવશ્યક તત્વો એટલે સૌપ્રથમ પહેલું માલિકી બીજો સંચાલન। માલિકી અને સંચાલન આ બે આવશ્યક તત્વોથી કંપનીનું સંચાલન થાય છે આટલો યાદ રાખવાનું છે। ત્યારબાદ કંપની સ્વરૂપમાં ઇક્વિટી શેરમાં રોકાણ કરનારા જ માલિક કહેવાય છે। જેમ તમને શરૂઆતમાં જ મેં જણાવ્યું છે કે કંપનીના સાચા માલિક કોણ કહેવાય છે તો કંપનીનો સાચો માલિક જે છે એનો ઇક્વિટી શેર હોલ્ડર કહેવાતો હોય છે। તો આવા પ્રકારના શેર હોલ્ડર પોતે જ જોખમ ઉઠાવે છે અને કંપનીનું સંચાલન કરે છે એટલે કે આવા શેર હોલ્ડરોમાંથી જ વ્યક્તિઓ જે છે એ કંપનીમાં જોખમ ઉઠાવે છે। એટલે કે જો કંપની નવું રોકાણ કરે નવી પદ્ધતિ વિકસાવે પણ એ કર્યા પછી નફો કે ખોટ બરાબર એ નિશ્ચિત નથી તો એટલા માટે જોખમ છે કે ભાઈ કદાચ જો એ પ્રોગ્રામ એ કાર્ય જે છે એ ફેલ થશે તો નુકસાન આપણે ભોગવવું પડશે તો એક પ્રકારનો જોખમ કહેવાશે ને મિત્રો। એટલા માટે અહીંયા જોખમ ઉઠાવશે અને જો નફો થાય કે નુકસાન થાય એ પોતે ભોગવશે। જો નફો થાય તો એને વાંધો નથી પરંતુ ખોટ થાય તો આ જેટલા શેર હોલ્ડર છે એ શેર હોલ્ડર પોતે ઇક્વિટી શેર હોલ્ડર પોતે ખોટ ભોગવવી પડે છે બરાબર। લેખક અહીંયા નફો કે નુકસાન પોતે ભોગવશે અને કંપનીનું સંચાલન જે છે એ સારું સંચાલન એના નામ ની પ્રતિષ્ઠા નફા તરફ લઈ જાય છે। જો એ કંપનીના શેર હોલ્ડરો છે સંચાલકો છે એ કંપનીનું બહુ વ્યવસ્થિત રીતે સંચાલન કરે તો એ સંચાલન થવાથી એ કંપનીનું ધીમે ધીમે નામ પણ રોશન થશે પોતાને નફો પણ થવાનો છે પોતાની પ્રતિષ્ઠા પણ વધવાની છે। આપણે ઓવરઓલ કહી શકીએ કે નફા તરફ કંપનીને લઈ જાય છે પણ ક્યારે જો એનામાં સંચાલન કરવાની આવડત હોય કુનેહ હોય ત્યારે એ સંચાલન કરવા માટે સક્ષમ હોય ત્યારે। તો આવા પ્રકારના કાર્યમાંથી પસાર થાય છે અને કદાચ એ અણઘડ વહીવટ કરતા હોય તો અણખડ એટલે શું થાય કોઈ પ્રકારના હિસાબી વગર કોઈ પ્રકારના વિશ્લેષણ વગર કોઈ પ્રકારના વિચાર કર્યા વગર કોઈ પ્રકારના તર્ક લગાડ્યા વગર જો સંચાલન કરવામાં આવે તો આપણને ખબર છે કે ખોટી જગ્યાએ રોકાણ થઈ જશે ખોટા નિર્ણય લેવામાં આવશે તો એને કારણે કંપનીને નુકસાન ભોગવવું પડશે અને ઓવરઓલ બધાને ખોટ જવાનું છે। તો આ સંચાલકોના હાથમાં છે કે જો સારું સંચાલન કરે તો કંપનીનું નામ એની પ્રતિષ્ઠા અને નફા તરફ લઈ જશે અને જો અણઘડ વહીવટ કરે તો ખોટને આમંત્રણ આપે છે તો કંપનીમાં ખોટ જવાની છે આ એક નિશ્ચિત બાબત છે। ત્યારબાદ વર્તમાન સમયમાં ઘણી બધી કંપનીમાં સંચાલકો જાતે કંપનીમાં શેરધારક સ્વરૂપે માલિકી ધરાવે છે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે। આપણે વર્તમાન સમયમાં શું છે કે ભાઈ જે લોકો સંચાલક બનવા ઈચ્છતા હોય અથવા જે લોકો સંચાલક બનવું છે તો એ લોકો પણ એની કંપનીમાં શેર ખરીદી લેશે। જેમ કે અહીંયા એ નામની કંપની છે તો એ નામની કંપનીમાં જે લોકોએ જે છે શેર હોલ્ડર તો હોય છે પણ જેને સંચાલક બનવું છે તો એને એ નામની કંપનીના શેર ખરીદવા પડે શેર ખરીદે ત્યારે બરાબર એ સંચાલક બની શકે। હવે એક વસ્તુ નક્કી થઈ ગઈ સંચાલકે કંપનીના શેર ખરીદ્યા એટલે સંચાલક કંપનીનો માલિક બની ગયો। હવે જો
એ સંચાલક કંપનીનો યોગ્ય વહીવટ નહીં કરે તો ખોટ કોને જશે? પોતાને પણ જવાની છે. એટલા માટે વર્તમાન સમયમાં જે કોઈ પણ સંચાલન બનવા માંગતા હોય એ લોકો એ કંપનીના શેર ખરીદી લે છે, ખરીદવા પડે છે, જેથી કરીને એનું સંચાલન યોગ્ય રીતે કરે. એટલે આપણે કહી શકીએ કે વર્તમાન સમયમાં ઘણી બધી કંપનીમાં સંચાલકો જે તે કંપનીમાં શેરધારક માલિકી ધરાવે છે અને એની કાબેલિયતથી કંપનીનો ટોચ સુધી લઈ જાય છે. પોતે સંચાલક તો બને છે અને આવા સંચાલકો સાથે મળીને કંપનીને વધારે ને વધારે આગળ વધારવાના પગલા ભરતી હોય છે. કંપની વધારે ને વધારે એને આગળ વધારવા માટે પ્રયત્ન કરતી હોય છે. તો આમ એને કાબેલિયતથી કંપનીના ટોચ સુધી લઈ જવાનું કામ એ કરતી હોય છે. ત્યારબાદ વર્તમાન સમયમાં કંપની દ્વારા પ્રમાણે સંચાલક મંડળ દ્વારા જ કંપનીનું સંચાલન કરવામાં આવે છે. એકમાત્રનો મોસ્ટ આઈપી પ્રશ્ન પૂછાય કે કંપનીનું સંચાલન કોણ કરે છે, કોણ કરશે? તમારે જવાબ દેવાનો છે કંપનીનું સંચાલન કોણ કરે છે. તો યાદ રાખો, કંપનીનું સંચાલન સંચાલક મંડળ કરે છે. સંચાલક મંડળ એટલે કોણ? તો સંચાલક મંડળ એટલે કે આ જે સંચાલકો છે એનો સમૂહ. પાંચ અથવા સાત અથવા દસ જેટલા સંચાલકો હોય એ બધા સંચાલકો સાથે મળે અને આખું એક મંડળ બનાવે અને ઈ મંડળ એટલે કે સંચાલકોનું મંડળ. ક્લિયર રાખવું અહીંયા. આ સંચાલક મંડળ કંપનીના વહીવટનું કામ કરશે, કંપનીને એક યોગ્ય દિશામાં લઈ જવાનું કામ કરશે અને કંપનીમાં વધુ ને વધુ નફો થાય એના માટેના પ્રયત્નો કરતી હોય છે. આ સંચાલક મંડળના હાથમાં છે કંપનીનો વહીવટ કેવી રીતે કરવો અને એને આગળ કેવી રીતે વધારવી. સંચાલક મંડળને મદદ કરવા માટે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે. ત્યારબાદનો મહત્વનો એકમાત્રનો પ્રશ્ન શું છે કે સંચાલક મંડળને મદદ કરવા માટે કોની નિમણૂક કરવામાં આવે છે? પ્રશ્ન અહીંયા છે, કોની નિમણૂક કરવામાં આવે છે? તો મેનેજિંગ ડિરેક્ટર એમડી પર યાદ રાખવાનું છે. એમડી એમડી એટલે કે મેનેજિંગ ડિરેક્ટર. આ સંચાલક મંડળ ત્યારબાદ એના મેનેજિંગ ડિરેક્ટર એ બધા સાથે મળીને કંપનીના યોગ્ય વહીવટનો કાર્યને આધારે નિર્ણય લેતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, બે કેટલા પ્રશ્ન નીકળ્યા? તો પહેલું, કોઈ પણ સંસ્થાના અસ્તિત્વ માટે કેટલા આવશ્યક તત્વો હોય છે? બે. એમસીક્યુમાં પૂછાય તો એવી રીતે પૂછાય, એક બે ત્રણ કે ચાર, જવાબ શું લખવાનો છે? બે. વીએસક્યુમાં પૂછાય તો એવી રીતે પૂછે, કોઈ પણ સંસ્થાના અસ્તિત્વ માટે કયા બે આવશ્યક તત્વની જરૂર છે? તો એમાં લખવાનું માલિકી અને સંચાલક. ત્યારબાદ વર્તમાન સમયમાં કંપની દ્વારા પ્રમાણે કંપનીનું સંચાલન કોણ કરે છે? તો આવશે સંચાલક મંડળ. પછી પ્રશ્ન પૂછાય કે સંચાલક મંડળને મદદ કરવા માટે કોને નિમણૂક કરવામાં આવે છે? તો આવશે મેનેજિંગ ડિરેક્ટર. બરાબર. તો આવી રીતે આપણને પ્રશ્ન પૂછાય તો આ પેરેગ્રાફમાંથી એક બે અને ત્રણ એક એક માર્કના પ્રશ્ન પૂછાતા હોય છે. તો હવે આપણે આ મેનેજર કોને કહેવાય એની આપણે વ્યાખ્યાની સમજૂતી મેળવીએ. તો હવે આપણે સંચાલકની વ્યાખ્યાની સમજૂતી મેળવવાની છે. સંચાલક કોને કહેવાય અને સંચાલક મંડળ કોને કહેવાય, આ બંનેમાં શું ડિફરન્સ છે એની આપણે હવે માહિતી મેળવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એક બાબત આપણે ખાસ નોંધ કરી લેવી જોઈએ કે સંચાલક એટલે કોણ. અહીંયા આપણે અલગ અલગ અર્થમાં સંચાલકોની વ્યાખ્યા આપી છે, આપણે આમાંથી કોઈ પણ એક વ્યાખ્યા જે છે એ યાદ રાખી શકીએ છીએ. આ વ્યાખ્યામાં શું યાદ રાખવાનું છે, કેવી રીતે યાદ રાખશું? તો સૌપ્રથમ શરૂ કરીએ છીએ. સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે કંપનીના સમગ્ર સંચાલન ધોરણી અને અંકુશ માટે વ્યાપક નીતિઓનું ઘડતર કરે
તેને આપણે સંચાલક તરીકે ઓળખીએ છીએ, જેને આપણે મેનેજમેન્ટ કરતા વ્યક્તિ કહીએ છીએ, કે જે કંપનીના સમગ્ર એકમને, સમગ્ર એકમ એટલે શું, ધારો કે શાળા છે તો શાળાનું આખું બિલ્ડિંગ કે સામાન્ય ધોરણ થી લઈને હાયર સેકન્ડરી સુધી તમામ ધોરણો ઉપર જે છે એ સંચાલન કરનાર વ્યક્તિ હોય, એ શું કામ કરશે? તો ભાઈ દરેક વિભાગનું યોગ્ય કામ થાય છે કે નહીં, દરેક વિભાગો વચ્ચે સંકલન કરવાનું કામ કરશે, દરેક વિભાગોમાં એક નક્કી કરેલ પ્રમાણે સૂચના માહિતી ની આપલે થાય, અને શાળાનું જે શૈક્ષણિક કાર્ય છે એ શિસ્તમાં અને વ્યવસ્થિત ચાલે એવા પ્રકારનું કાર્ય કરે. આ શાળાના અર્થમાં સંચાલન થયું. હવે કંપનીના અર્થમાં જોવાનું કીધું આપણને અહીંયા, તો એવી વ્યક્તિ કે શું કરશે, એ સમગ્ર કંપનીમાં સંચાલન અને દોરવણી, સંચાલન આપણને ખબર છે, દોરવણી એટલે શું થઈ ગયું, માર્ગદર્શન. જ્યાં કોઈ કર્મચારી ભૂલ કરે છે, જ્યાં કોઈ જગ્યાએ ત્રુટી આવે છે, વિચલન આવે છે, ભૂલ પડે છે, તો ત્યાં દોરવણી આપવાની છે, માર્ગદર્શન આપવાનું છે, અને ફરીવાર કામ શરૂ થઈ જાય એના માટેના પ્રયત્ન કરવાના છે. ટૂંકમાં કહીએ તો ક્યાંય પણ જગ્યાએ અન્ય કોઈ મુશ્કેલીથી કામ અટકે નહીં. એટલે કે અહીંયા સંચાલકોનું કામ છે સંચાલન, દોરવણી એટલે કે માર્ગદર્શન, અને અંકુશ માટે, અંકુશ એટલે આપણને ખબર છે કે જયારે જરૂર પડે ત્યારે માર્ગદર્શન આપી અને ભવિષ્યમાં કોઈ ભૂલ ન થાય એના માટેના પ્રયત્ન કરશે, એના માટે વ્યાપક નીતિઓનું ઘડતર કરશે. એટલે કે એ પોતે આયોજન પણ કરશે, સંકલન પણ કરશે, દોરવણી પણ કરશે, અને અંકુશ માટેની વ્યવસ્થા પણ કરશે. તો આવી આખી એક વ્યૂહરચનાનું ઘડતર કરનારી વ્યક્તિ એટલે કે સંચાલક, આવી આખી એક યોજના બનાવનાર વ્યક્તિ એટલે કે સંચાલક, જેના આધારે એ પદ્ધતિને આધારે કંપની જે છે એ પોતાના એ ધ્યેય એ પૂરા કરતી હોય છે. તો ઇન શોર્ટ આપણે એકદમ સરળ અને વ્યવસ્થિત વ્યાખ્યા છે આપણે યાદ રાખી શકીએ બરાબર. હવે આપણે આવા જ સંચાલકની હજી એ બીજી વ્યાખ્યા સમજવા જઈ રહ્યા છીએ. સંચાલક એ એવી વ્યક્તિ છે કે જેને આવેદન પત્ર અને નિયમન પત્ર ને આધીન રહીને નીતિ અને વ્યૂહરચના ઘડતર દ્વારા કંપનીનું સંપૂર્ણ સંચાલન કરે છે. બે પત્રકની વાત કરી, પહેલું પત્ર કીધું આવેદન, બીજું કીધું નિયમન પત્ર. આવેદન પત્ર શું છે, નિયમન પત્ર શું છે, એ બંને ખબર હોવી જોઈએ. હવે આપણે 11મા ધોરણમાં આખા ચેપ્ટર આપણે આવી ગયા છે, ફરીવાર રિફર કરાવી દઉં છું, આવેદન પત્ર અને નિયમન પત્ર. તો કંપનીનું બંધારણ આપણે કહીએ તો શું છે, આવેદન પત્ર છે. નિયમન પત્ર તો એમાં કંપની ના જે કોઈ પણ સભ્યો છે, શેર હોલ્ડર હોય, ડિબેન્ચર ધારક હોય, સંચાલક છે કે કોઈ પણ વ્યક્તિ, એ બધા વચ્ચે શું સંબંધ છે, એ કાર્ય કેવી રીતે કરશે, સત્તા અને ફરજ શું છે, આ બધી વસ્તુ એ નિયમન પત્રમાં લખેલી હોય. અને કંપનીનું સંચાલન કરવા માટેના નિયમો દર્શાવતું પત્ર એટલે કે નિયમન પત્ર. તો સંચાલક ઈ વ્યક્તિ શું કરશે કે જે આવેદન પત્ર દ્વારા એટલે કે કંપનીનું સ્થાપના કરતી વખતે જે પત્રક બનાવેલું છે, જેમાં કંપનીના ધ્યેય નિશ્ચિત કરેલા છે, કંપની કેવી રીતે આગળ વધશે એ નક્કી કરેલું છે એ બાબત, અને નિયમન પત્ર કે જેમાં કંપનીના નિયમો લખેલા છે, આ બંનેને આધીન રહીને એટલે શું થાય, ને ધ્યાનમાં રહીને એને સાથે રાખીને નીતિ અને વ્યૂહરચના ઘડતર દ્વારા, લવે એ આવેદન પત્રના ધ્યેય દ્વારા, નિયમન પત્રના જે નિયમો છે એને સાથે રાખીને, અને જે કલમો જે છે એને સાથે રાખીને એ નીતિ અને વ્યૂહરચનાનું ઘડતર કરશે. તો આ જે વ્યક્તિ છે નીતિ અને વ્યૂહરચનાનું ઘડતર કરવાનું કામ કરે છે એ વ્યક્તિ એટલે કે સંચાલક, એના દ્વારા કંપનીનું સંપૂર્ણ જે છે એ સંચાલક કરતા હોય છે. તો આ થઈ આપણા માટે અહીંયા બીજી વ્યાખ્યા સંચાલકની.
સાવશૈલી પ્રણાલી એટલે કે સંચાલક એટલે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલો સંચાલક કેમાં નિમાયેલો સંચાલક મંડળમાં જે વ્યક્તિ સંચાલક મંડળમાં છે એને સંચાલક કહેવાય ટૂંકમાં ફરી વાર રિપીટ કરી દઉં છું જે વ્યક્તિ કંપનીના સંચાલક મંડળમાં છે એ વ્યક્તિ એટલે કે સંચાલક તો આપણે અહીંયા આ બે સરસ વ્યાખ્યા આપણને આપેલી છે બરાબર કે તમે કોઈ પણ યાદ રાખી શકો છો હવે એ શબ્દ આવ્યો સંચાલક મંડળ તો આ સંચાલક મંડળ એટલે શું સંચાલક તો સમજાય ગયું કે ભાઈ જે વ્યક્તિ નીતિનું ઘડતર કરે વ્યૂહરચના બનાવે અને કંપનીનું સંચાલન કરે એ સંચાલક અથવા કંપની સ્વરૂપમાં સંચાલનને આધારે અંકુશ વ્યૂહરચના ઘડતર કરે ધોરણોની આપણે આયોજન કરે અને એ મુજબનું કામ કરે એને સંચાલક કહીએ પણ સંચાલક મંડળ એટલે શું સાવ સહેલું વ્યાખ્યા છે કે સંચાલકો સંયુક્ત રીતે કંપનીનું સંચાલન કરે એને સંચાલક મંડળ કહેવાય એટલે સંચાલકોનો સમૂહ કે જેટલા સંચાલકો છે એક તો સંચાલક ન હોય એક સંચાલકની કંપનીનો કઈ સંચાલન થઈ શકે નહીં એટલા માટે અલગ અલગ પ્રકારના ઘણા બધા સંચાલકોની નિમણૂક કરવી પડતી હોય છે તો આવા જે સંચાલકો છે એ સંયુક્ત રીતે એટલે કે સાથે મળીને કંપનીનું સંચાલન કરશે તો એને સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે છે તો એ થયું સંચાલક મંડળ તો આ પણ તમને એક માર્કના પ્રશ્નમાં પૂછાય છે આ તમને એક માર્કના પ્રશ્નની વ્યાખ્યામાં પૂછાય છે ડન હવે કંપનીનું સંચાલન કરવા સંચાલક મંડળ પાસે સર્વોચ્ચ સત્તા હોય છે એક માર્કનો બીજો પ્રશ્ન એમસીક્યુમાં કંપનીનું સંચાલન કરવા માટે કોની પાસે સર્વોચ્ચ સત્તા હોય છે કોની પાસે હોય સંચાલક મંડળ પાસે હોય છે ફરીવાર રિપીટ કરું છું કંપનીના સંચાલન માટે કોની પાસે સર્વોચ્ચ સત્તા હોય છે કોની પાસે હોય સંચાલક મંડળ પાસે હોય છે અને અંતે કંપની રૂપી શરીરમાં સંચાલક મંડળ મગજનું કામ કરે છે અહીંયા આપણે એમસીક્યુમાં પૂછાય કે કંપની રૂપી શરીરમાં સંચાલક ખાલી જગ્યાનું કાર્ય કરે છે શેનું કામ કરે છે મગજનું કામ કરે છે તો આ પણ આપણા માટે એક એમસીક્યુમાં સાબિત થતું હોય છે તો દરેક વિદ્યાર્થીઓને આ આજના સમજાવવાના ટોપિક પ્રસ્તાવના અને અર્થ અર્થમાં પણ ચાર પ્રશ્ન અલગથી નીકળે છે દરેકે ખાસ ધ્યાન રાખીને વાંચવાના છે સમજવાના છે ઓકે તમને બધાને આજ કેટલું સમજાવ્યું છે બધું સમજાઈ ગયું હશે ખાસ કરીને એના અર્થ જે છે યાદ રાખવાના છે ઓકે થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત